કુશोत्तम રૂપાલાનું એક નિવેદન હવે ભારતીય જનતા પાર્ટીને ભારે પડી રહ્યું છે ક્ષત્રિયોએ ઓપરેશન રૂપાલા પાર્ટ 2 ની શરૂઆત કરી દીધી છે ગામે ગામ ભારતીય જનતા પાર્ટીના રેલી અને નેતાઓનો ક્ષત્રિયો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે આવો જ એક વિરોધ સાબરકાંઠાના વડાલીમાં કરવામાં આવ્યો જ્યાં રમણલાલ વોરા ક્ષત્રિયોને મારવા માટે દોડ્યા પહેલા એ વિડિયો જોઈએ કે ક્ષત્રિયોને મારવા માટે કેમ રમણલાલ વોરા દોડ્યા અને આપણે એ પણ સમજીએ કે હવે આ આંદોલન કઈ દિશા તરફ જઈ રહ્યું છે નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

اورو اورو سائڈ پر اتري شو رما اورو اوري کي ڪي ڏيتا وارو ماي سپر يا گيتي ها به گاڏي لاڙي اي مستر بھائی اورو باءس ڪي هٻار اچي ٿي اورو باءس ڀيٽي نمبر 1 12 12 ڪير فارم ها نه چئو شو રૂપાલાની વિરુદ્ધમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે સુરેન્દ્રનગર હોય કે જ્યાં આઈ કે જાડેજા પોતે ક્ષત્રિય નેતા હોવા છતાં સુરેન્દ્રનગરમાં તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો અને આજે સાબરકાંઠાના વડાલીમાં રમણભાઈ વોરા જે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કેબિનેટ મંત્રી છે તેઓ પહોંચ્યા હતા તેમનો પણ જબરદસ્ત વિરોધ કરવામાં આવ્યો ક્ષત્રિયો દ્વારા રસ્તા રોકવામાં આવ્યા જયારે રસ્તા રોકવામાં આવ્યા ત્યારે રમણલાલ વોરા પણ ત્યાં જ હતા અને વિરોધ કરતા અને વોરા વચ્ચે બોલાચાલી બોલાચાલી થઈ થઈ ગઈ એ હદ સુધી કે વોરાના ગનમેને પકડવા પડ્યા તે જ વખતે પોલીસ પણ ત્યાં હાજર હતી એ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યની અંદર રમણલાલ વોરા આપ જોઈ શકો છો કઈ રીતે જે ગનમેન છે તે રમણલાલ વોરાને પકડી રહ્યા છે કારણ કે જો વધારે બબાલ થાય કારણ કે પોલીસ પણ ત્યાં સંભળાઈ રહી છે કે કોડન કરો એટલે રમણલાલ વોરાને કોડન કરો કહેવામાં આવી રહ્યું છે સાંભળીએ આપણે કે પોલીસ પણ શું કહી રહી છે આખા મામલામાં

ધીરે ધીરે હવે ક્ષત્રિયોનું આ આંદોલન જે છે તે રસ્તે ઉતરી રહ્યું છે અને દરેક જગ્યાએ ક્ષત્રિયો જે છે તે ભારતીય જનતા પાર્ટીના નેતાનો વિરોધ કરી રહ્યા છે હવે જે રીતે ભારતીય જનતા પાર્ટી રૂપાલાને ન હટાવવા માટે થઈને સામ દામ દંડ ભેદની રાજનીતિ અપનાવી હતી તેવી જ રીતે ક્ષત્રિયો પણ અહીંયા આગળ પોતે કહેલા વચનો નિભાવી રહી છે અને કહી રહી છે કે અમે આંદોલન પાર્ટ ટુની શરૂઆત કરી દીધી છે ભારતીય જનતા પાર્ટી બને જો પ્રચાર કરવા ઈચ્છે છે તો પ્રચાર કરીને બતાવે કારણ કે અહીંયા આગળ દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પ્રચાર કરતા રોકવામાં આવી રહ્યા છે છે મંચ ઉપર ચડી જાય ક્ષત્રિય યુવાઓ તો ક્યાંક રોડ ઉપર જે નેતા પાસ થઈ રહ્યા હોય છે તેમને ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કારણ કે આંદોલનની દશા અને દિશા બંને નક્કી થઈ ગઈ છે અને હવે ક્ષત્રિયો એ મૂડમાં આવી ગયા છે કે કઈ પણ થાય પોલીસ અમને પકડે તો પકડે પરંતુ રૂપાલાને હરાવવા અને ભારતીય જનતા પાર્ટીનો વિરોધ અને બહિષ્કાર કરવો એ જ અમારું લક્ષ્ય છે અને ક્ષત્રિયો ગામે ગામ કરી રહી છે આમ જોવા તો વોટિંગ ક્ષત્રિયો અસર નથી કરતા ખાલી એવી એવી સીટ સીટ છે છે અમુક જ જેના ઉપર ક્ષત્રિયોની જે વોટ બેંક છે તે અસર કરી રહી છે પરંતુ પીટી જાડેજાએ એવો દાવો કર્યો છે કે આ જ સીટો ઉપર અમે ભારતીય જનતા પાર્ટીને હરાવીશું અને જો આવી જ રીતે ક્ષત્રિયો વિરોધ કરતા રહ્યા અને જો અન્ય સમુદાયના કે અન્ય જાતિના લોકો ક્ષત્રિયોની સાથે આવી ગયા તો બની શકે કે ભારતીય જનતા પાર્ટી જે છવ્વીસ માંથી છવ્વીસ સીટ જીતવાના સપના જોઈ રહી હતી તે દીવા સ્વપ્ન પણ સાબિત થાય આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર